ચાલુ છે, પણ આમાં એવું છે કે એ બધું આખું ફોર્મેટ રેડી થાય, એ બધું ઇમ્પ્લિમેન્ટેશનમાં આવે, એમાં થોડો સમય જતો રહે. પણ જો એ સમય આપણે એ રાહ જોવામાં જતા ને તો પછી આપણો સમય જતો રહ્યો, બરાબર ને? હવે અત્યારે તમારી એજ છે બરાબર, 21-22 વર્ષના છો, તમને એમ થાય કે હમણાં આવશે, 6 મહિના વર્ષ તમે કાઢી નાખો, તો બની શકે ત્યાં સુધીમાં તમારા લગ્ન થઈ જાય, તો પછી એ તો આપણા માટે રાહ જોવી નકામી થાય ને. એટલા માટે થઈને સરકાર આમાં અમુક જગ્યાએ પાયલોટ પ્રોજેક્ટ અમુક રાજ્યમાં કદાચ ચાલુ પણ છે, પણ હજી સુધી એ વસ્તુ એમાં કાંઈ પ્રોગ્રેસ નથી, એટલે આપણા માટે બીજો કોઈ ઓપ્શન વધતો નથી. ફરજિયાત આપણે જે અત્યારે અવેલેબલ છે, કેમ કે આપણી પાસે ટાઈમ નથી, મેઇન વસ્તુ એ છે. આ ઉંમર માટે નાના છોકરાઓ છે, હજી 9-10 વર્ષની આસપાસ દીકરીઓ હોય, એમના માટે આપણે હજી રાહ જોઈ શકીએ, પણ આ ઉંમરે હવે રાહ જોવી શક્ય નથી, એટલે આ રસી લેવી ફરજિયાત છે, બરાબર છે? બીજો ઉપાય જે આપણે છે કે મલ્ટીપલ પાર્ટનર અવોઇડ કરવાના, અને સેક્સ્યુઅલ રિલેશન રાખતી વખતે હંમેશા પ્રોટેક્શન યુઝ કરવાનું, બરાબર છે? તો આપણે આ જે વાયરસ છે એ આપણામાં આવતા રોકી શકીએ, બરાબર? બીજો ઉપાય, હવે ઘણા લેડી એવા છે કે જેમને વેક્સિનની ઉંમર જતી રહી છે, બરાબર છે? તો શું કરવાનું? તો એ ટેસ્ટને કહેવાય પેપ્સમિયર ટેસ્ટ. આ ટેસ્ટ કોણ કરે? ગાયનેકોલોજિસ્ટ કરે, બરાબર છે? એમાં શું કરે? જે સર્વિક્સ છે, આપણો ગર્ભાશયના મુખનો જે ભાગ છે, બરાબર છે, ત્યાંથી બ્રશ જેવું એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય, ત્યાંના સેલ્સ ભેગા કરે અને એક સ્લાઇડ બનાવે, અને એ સ્લાઇડને લેબોરેટરીમાં મોકલે રિપોર્ટ માટે, બરાબર છે? એ રિપોર્ટ પરથી ખબર પડે કે એ ભાગના જે સેલ્સ છે એ નોર્મલ છે કે એબનોર્મલ છે. નોર્મલ છે તો કોઈ પ્રશ્ન નથી, એબનોર્મલ છે તો એના માટે શું કરવાનું એ તમને ત્યારે ડૉક્ટર સલાહ આપે કે તમારે આ સારવાર કરાવવાની જરૂર છે, બરાબર છે? એ તમે એ સમયે કરાવી લો છો તો ભવિષ્યમાં શક્યતા રહેતી નથી કે ત્યાં કેન્સર થાય. હવે સમજાવું કે આ કેન્સરને થાતો આપણે કઈ રીતે અટકાવી શકીએ, આપણા હાથમાં કઈ રીતે છે. જ્યારે આપણી નાની ઉંમર છે ત્યારે દીકરીઓને રસી અપાવે, અને આપણે શારીરિક સંબંધમાં આવી ગયા 30 વર્ષ પછી 3-3 વર્ષે આ ટેસ્ટ કરાવો, બરાબર? 3 વર્ષે કરાવો, અને જો સડંગ 3 ટેસ્ટ નેગેટિવ આવે, તમે આજે કરાવ્યો નેગેટિવ છે, 3 વર્ષ પછી કરાવો છો નેગેટિવ, એના 3 વર્ષ પછી કરાવો છો નેગેટિવ, એમ સળંગ 3 રિપોર્ટ તમારા નેગેટિવ આવી જાય, પછી ગાઈડે તમને સલાહ આપી દે કે હવે તમારે 5 વર્ષે કરાવવાની જરૂર છે, બરાબર છે? પણ 3 સળંગ રિપોર્ટ નેગેટિવ આવવા જોઈએ. અને હવે એ પણ શક્ય છે કે તમે જ્યારે પેપ્સમિયર ટેસ્ટ અવાજ કરો ના, ત્યારે તમને HPV વાયરસનું ઇન્ફેક્શન લાગ્યું છે કે નથી લાગ્યું એ પણ જો તમારે જાણવું હોય તો એ પણ શક્ય છે, બરાબર છે? તો સર્વાઇકલ કેન્સર માટે બે જ વિકલ્પ છે. સૌથી પહેલું છે HPV વેક્સિન, અને બીજું છે પેપ્સમિયર ટેસ્ટ. પેપ્સમિયર ટેસ્ટ 30 વર્ષ પછી કરાવવાના, 3-3 વર્ષે કરાવવાના, અને ગાયનેકોલોજિસ્ટ પાસે કરાવવાના, બરાબર છે? મેમોગ્રાફી છે એ 40 વર્ષ પછી કરાવવાની, 2-2 વર્ષે કરાવવાની, પણ મેમોગ્રાફીનું મશીન છે એ નાની હોસ્પિટલમાં જનરલી અવેલેબલ ના હોય, મોટી હોસ્પિટલમાં હોય એટલે જ્યાં અવેલેબલ હોય ત્યાં કરાવવાનું, બરાબર છે? પણ આપણે શું શીખવાનું છે? 21 વર્ષ પછી સેલ્ફ એક્ઝામિનેશન બ્રેસ્ટ માટે, બરાબર? અને અત્યારે HPV વેક્સિન ખાસ, બરાબર છે? કદાચ એવું નથી કે તમે અત્યારે જઈને કહેશો તો પેરેન્ટ્સને ના પણ ખબર હોય આવે વસ્તુ વિશે, બરાબર? તમે જો ડૉક્ટરને કન્સલ્ટ કરતા હો, ગાયનેકને કે પીડિયાટ્રિશિયનને, એમને જઈને મળવાનું, એ તમને વધારે સારી રીતે તમને તમારા પેરેન્ટ્સને સમજાવી શકે, બરાબર છે? મારી પાસે આ એક ફ્લાયર છે, વધારે નથી, એટલે જો કોઈને વેક્સિન લેવી હોય, ઘરે વાતચીત કરવી હોય, તો તમે આનો ફોટો લઈ લેજો તો એમને થોડું વધારે ખ્યાલ આવી શકે. હા, અહીંયા રાખી દઉં છું, એટલે મેડમ પાસેથી ફોટો લઈ લેજો, તમારે ઘરે વાત કરવી હોય તો ઈઝી, બરાબર છે?